મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ખારોલ અને રાબડિયા વિસ્તારના અસરગ્રસ્ત ગામડામાં મહીસાગર જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પશુઓ માટે ઘાસચારાનું વિતરણ હાથ ધરવામાં આવ્યું હતું, જ્યારે કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવેલ હતું, જેને લઈને ખારોલ રાબડિયા વિસ્તારના નીચાણવાળા ગામડાઓ પાણી ભરાઈ જવાને કારણે મસમોટું નુકસાન થયું, જેને લઈને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ તેમને મહીસાગર જિલ્લાના ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દેદાર તેમજ કાર્યકર દ્વારા અસરગ્રસ્ત ગામડાની મુલાકાત કરી અને પશુઓ માટે ઘાસચારાનું વિતરણ હાથ ધરવામાં આવેલ હતું. હમણાં જ 15-16 ઇંચ વરસાદ પડી ગયો ત્યારે મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એના કારણે મહીસાગર નદીના નીચાણવાળા ભાગોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી અંદર ગામોમાં ઘૂસી ગયા નીચાણવાળા વિસ્તારની અંદર. એવી જ રીતે આ ખારોલ પંચાયતની પેટાપરું છે અને પેટાપરામાં ઓછામાં ઓછી 500-600 જણની વસ્તી છે. માથાથી પણ ઉપર પાણી એટલે 6-7 ફૂટ પાણી આજે પોતાના ઘરની અંદર પણ ઘૂસી ગયું હતું. ઢોર ઢાકરને ખાવા માટે અનાજ નહીં, વ્યક્તિઓને ખાવા અનાજની એવી ભયંકર પરિસ્થિતિની અંદર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના વતી આજે બાલાસિદોર લુણાવાડાની વચ્ચે આવેલું ખોરલ ગામ ખોરલ પંચાયતના પેટાપરામાં આજે ભેંસોને ખાવા માટે ચારો ન હોવાના કારણે 10-15 ટ્રેક્ટર ભરીને ઠાકોર સેના વતી આજુબાજુના ગામોમાં ઘાસ વિતરણ કરવામાં આવ્યું છે અને ઠાકોર સેનાના તમામ કાર્યકર્તાઓ આવી પરિસ્થિતિની અંદર ખડેપગ ઊભા રહીને જે કામ કરી રહ્યા છે તે બદલ તમામ ઠાકોર સેનાના કાર્યકર્તાઓને અને અલ્પેશ ઠાકોરનો હું આભાર માનું છું.